મિત્રો, નવા વિચાર નવી દિશા સાથે કેસરિયા ટેક્સટાઇલ કંપનીથી હું તમારું ફરી સ્વાગત કરું છું. અને આજ લઈ આવ્યો છું, આપણે વેપાર કરવા માંગીએ છીએ ને વેપાર કરીએ છીએ, અને ગુજરાતીઓને તો વેપાર લોહીમાં જ હોય છે. આપણે નોકરી કરતા હોઈએ એમાં બી વેપાર કરતા હોઈએ છીએ, ગણતરીમાં ચારે બાજુ. તેમ છતાં આજે હું વેપારના, આપણે જો આપણી વેપારમાં સફળ થવું હોય તો ચાર પાયા ઉપર વાત કરીએ. વેપારને સમૃદ્ધ બનાવવા તમારે કાટખૂણે ચાર પાયા નાખવાના છે, એના વિશે વાત કરવી છે. પહેલો પાયો છે નૈતિકતા. જી દોસ્તો, નૈતિકતા એટલે ઈમાનદારી. જે બી બિઝનેસ આપણે કરીએ છીએ, આપણા સ્ટાફ સાથે, આપણા કસ્ટમર સાથે કે આપણા પરિવાર સાથે, નૈતિકતાથી હંમેશા તમારી જાતને પેશ કરો. નૈતિકતા એટલે શું કે તમે જેવું કપાળ એવો ચાંદલો એવી નીતિ અપનાવશો તો તમે અનૈતિકતાથી જીવતા છો એવું લાગશે. જેમ કે સારો કસ્ટમર આવ્યો એને સસ્તામાં આપ્યું, કોઈ ઓછા કપડાં લેવા આવ્યો એને વધુ ભાવ આપ્યો, એવું નહીં કરો. એક પોલિસી કર નાખો, કસ્ટમર કોઈ બી આવે એના માટે આ સાડીનો ભાવ જો 225 રૂપિયા છે તો બધા માટે 225 જ રાખો. અને બીજું, છેતરો નહીં કોઈને, પૈસામાં શું કે વ્યવહારમાં શું. તમે દરરોજ સવારે અરીસામાં બ્રશ કરતી વખતે કે દાઢી કરતી વખતે તમે જ્યારે તમારો ચહેરો અરીસામાં જોશો ને, ત્યારે તમને એવું નહીં લાગવું જોઈએ કે અરે હું આ કેવો માણસ છું કે બધાને છેતરું છું, હું 420ના ધંધા કરું છું, એવો વિચાર નહીં આવવો જોઈએ. એનાથી શું થશે, તમે તમારી નજરમાં હલકા પડી જશો, અને હલકા પડશો એટલે ખલાસ. તમે ઊંચા આવવા માટે કેટલી બી મહેનત કરશો ને, તમે ઊંચા નહીં આવી શકો. માટે નૈતિકતાથી તમારો વ્યવહાર અને વ્યાપાર રાખો. પાયો એક આ સાજો થઈ ગયો. હવે બીજો પાયાની વાત કરીએ તો ભરોસો, વિશ્વાસ, શ્રદ્ધા. હા મિત્રો, તમે દુકાન ખોલીને બેઠા છો, તમારે સવારથી સાંજ અસંખ્ય કસ્ટમરો આવે છે, બધા સાથે વિશ્વાસથી કામ કરો, ભરોસો રાખો. કોઈ કસ્ટમર એમ કે સાહેબજી હું અહીંથી રૂપિયા 25,000 સાડીઓ અને કુર્તાઓ લઈ જાઉં છું તો મને તમે ઉધાર આપજો, જે બિલ થશે એના 10% આપી જાઉં છું, બાકીના હું તમને મોકલાવી આપીશ, મારો મોબાઈલ નંબર અને મારા ઘરનું સરનામું હું તમને આપું છું, તમે પૂછા કરી શકો છો. તો આ વસ્તુ પર તમારે ભરોસો રાખવાનો કે નહીં, કસ્ટમર કે છે એ સાચું હોય, બરોબર છે. એ કીધું. હવે બીજું, ધારો કે તમે સુરત કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં આવીને તમારા રિટેલ આઉટલેટ માટે જે વસ્તુઓ લઈ જાઓ છો એ વસ્તુ સારી હશે, કિફાયતી ભાવમાં હશે અને ક્વોલિટી ઉચ્ચ હશે, એ બધું મગજમાં રાખી અને ભરોસો કરીને લઈ જાજો. એનાથી શું થશે કે ભરોસાના આધાર ઉપર તમે એ ભરોસા સાથે જ તમે તમારા રિટેલ કસ્ટમરને જ્યારે મટીરિયલ વેચશો ને ત્યારે તમને એટલો જ પ્રતિસાદ મળશે. મિત્રો, જૈસી કરની વૈસી ભરની આપણે કહી જ છીએ ને, એવી રીતે તમે બધા સાથે શ્રદ્ધાથી ભરોસાથી તમે વ્યવહાર કરશો ને તો સામે તમને એવું જ મળશે, બરાબર. અને જ્યારે ભરોસો અને વિશ્વાસની વાત આવે છે ને, ત્યારે એક વસ્તુ અહીંયા ઉમેરીશ કે સૌથી મોટો ભરોસો જેને કહેવાય છે શ્રદ્ધા, આપણા ઈશ્વર તરફ. ઈશ્વર તરફ અખૂટ શ્રદ્ધા રાખવાની, એને નજરમાં રાખીને દરેક કર્મ કરું, તમે જરૂર સફળ થશો. બે પાયા મજબૂત થઈ ગયા, હવે બાકીના બે રહ્યા. ત્રીજો પાયો છે ઉદારતા. ઉદારતા, મન મોટું રાખો. સંકુચિત મનવાળા છે ને હંમેશા પાયમાલ જ બરબાદ જ થતા હોય છે. કેમ, શું કામ, એણે શું કામ મારા બૂટ પહેર્યા, એણે શું કામ મારું આમ કર્યું, મારું છે મારું છે, એ સંકુચિત માનવું જ નહીં રાખો, ઉદારતા રાખો. તમે જેટલો ઉદાર રહેશો એટલી જ ઉદારતાથી તમારી સામે બધા પ્રેમ કરશે. તમે કોઈ કસ્ટમર જે વર્ષોથી તમારી દુકાને આવે છે અને આવીને હવે તો એવું થઈ ગયું છે, એને પોતાને ખબર છે કે કયા શેલ્ફ ઉપર કઈ સાડી ને કઈ કુર્તી ને કયો લેંગો પડેલો છે એને ખબર છે, અને એના ભાવે એને ખબર છે, એટલા તમારા નજીકના સંબંધ થઈ ગયા છે. હવે એ જો તમને એમ કહે ને કે મને આ 5 સાડી આપો, આ 2 લેંગા આપો, આ 10 કુર્તી આપો,
ત્યારે તમારે થોડી ઉદારતા રાખવી પડે. બે પૈસા ઓછા કમાયા તો કમાયા, પણ સંબંધ તો જળવાઈ રહ્યો ને. આ આટલા વર્ષથી પોતાની દુકાન સમજીને આવે છે તો એને એટલો ફાયદો આપો, તમે ઉદાર રહો. બીજા કસ્ટમર આગળથી ઈશ્વર આપી દેશે આપણને. ઉદાર રહેશો તો તમે હંમેશા સુખી થશો. અને યાદ રાખજો, ઉદારતાથી કરેલો કોઈ બી વ્યવહાર, એ કસ્ટમર તમારી દુકાનના પગથિયાં ઉતરી જશે ને, એ પછી 4 કલાક સુધી તમને અંદરથી આનંદ જ થયા કરશે. ન સમજી શકાય એવો આનંદ થશે. કોણ જાણે શું કામ, કારણ શું કે તમે ઉદાર છો. થઈ ગયા 3 પાયા. હવે ચોથો અને એ એકદમ જરૂરી પાયો છે, પ્રેમ. જી મિત્રો, પ્રેમ, જનરલી આપણે પ્રેમને બહુ જ તુચ્છ ગણી નાખ્યો છે. પ્રેમિકા સાથેનો, કે તમારી પત્ની સાથેનો, કે કોઈ સ્ત્રી સાથેનો, નહીં. પ્રેમ એનાથી એક ઉપર વસ્તુ છે. તમારા દુકાનમાં જેટલા બી કર્મચારીઓ છે એને બધાને પ્રેમ કરો. કસ્ટમર આવે એને પ્રેમ કરો. એના કપડાં, એની બોલવાની રીત, એનું નિરક્ષરતા, એના પર મજાક ઉડાવીને એને કર્કશ નહીં થાવ, ઉદ્ધત તો બિલકુલ નહીં થતા. બધા સાથે પ્રેમથી વાત કરો. પાર્કિંગમાં તમે તમારી ગાડી રાખતા હો ત્યારે પાર્કિંગવાળો આવીને તમને ટોકન 20 રૂપિયાનું આપો આવે ને, તો એને બી એ લે 20 રૂપિયા, બાદ મેં આના કે એમ નહીં. એને બી પ્રેમથી બોલાવો, એને બી ગુડ મોર્નિંગ કહો, એને બી સલામ કરો. પ્રેમ એક એવો ભાવ છે જેનાથી ભલભલા હારેલી વ્યક્તિઓ જીત્યા છે. નફરતથી માણસ હંમેશા હાર્યો છે, પ્રેમથી હંમેશા જીત્યો છે. આ મારો એક અનુભવ છે. તમે સૌથી ઊંચો પ્રેમ તમારા ઈશ્વર તરફ કરો. ઈશ્વરને જેટલો તમે પ્રેમ આપશો, જેટલું તમે એને ડગલે ને પગલે, શ્વાસે ને શ્વાસે કહેશો ને કે ઈશ્વર તારા સાથે મને પ્રેમ છે ને, તો તને બી મારા સાથે પ્રેમ હશે. તો આ નાના બાળકનું સંભાળ રાખજે, એટલું પ્રેમથી તમે રોજ કહેશો ને, તમારો ચોથો પાયો બી મજબૂત થઈ જશે. અને મિત્રો, આ 4 પાયા ઉપર બાંધેલી ઇમારત કદ્યા બી ધારાશાહી નહીં થાય. ગમે તેટલા તોફાન આવે, પૈસાની સંકટ, અદેખાઈના ભોગ બનો, કાલી વિદ્યા જો હોય તો એનાથી ભોગ બનો, કે દુશ્મનો વધી જાય, ગમે તેટલા તમારા પર ચડાઈ થાય, લડાઈ થાય, તમારા આ 4 સ્તંભ જો મજબૂત હશે ને, હંમેશા તમે આગળ વધશો, એ મને ગળા સુધીની ખાતરી છે દોસ્તો. ચલો મિત્રો, આજનો વિડિયો થઈ ગયો. હવે હું તમારા આગળ એક જ રિક્વેસ્ટ કરીશ કે તમે આ વિડીયોને લાઇક કરજો. અને હા, હજી સુધી જો ચેનલ મારી સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ કરી નાખજો. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર મિત્રો.